નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું અંકિત. સમાચારો સુપરફાસ્ટ સ્પીડમાં જોઈએ તે પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠ પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરાયું છે. બાઇક પર આવેલા ચાર શખ્સોએ 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું છે અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. લૂંટના ઇરાદે આ ફાયરિંગ કરાયાની આશંકા સેવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિદ્યાપીઠ પાસે ફાયરિંગનો બનાવ બન્યો છે. આંગડિયા પેઢીના કર્મચારી પર આ ફાયરિંગ કરાયું છે. બાઇક પર આવેલા ચાર શખ્સોએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. અમદાવાદમાં ગુંડાગર્દીની જાણે કે હદ આવી ગઈ છે. આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ જંગે વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી દીપક સોલંકી પાસેથી. દીપક, જણાવશો શું વધુ વિગતો મળી રહી છે? આખરે ગુજરાત વિદ્યાપીઠ પાસે ફાયરિંગનો બનાવ બન્યો છે. અમદાવાદમાં ગુંડાગર્દીની જાણે કે હદ આવી ગઈ છે. હવે જે અંકિત ચોક્કસ હવે ક્રાઇમ રેટ જે છે તે વધતો ચૂક્યો છે. ત્યારે વહેલી સવારનો જે બનાવ છે કે ગુજરાત વિદ્યાપીઠ જે વિસ્તાર આવેલો છે આશ્રમ રોડ પર, ત્યાં જે આંગળિયા પેઢીનો જે કર્મચારી છે તે અમદાવાદથી મહેસાણા જતો હતો તે સમયે 4 શખ્સો દ્વારા 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. હું દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા જે સ્થાનિક પોલીસ તથા ડીસીપી જેસીપી સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વહેલી સવારે 7 વાગે રતનપોરથી જે ચીમનલાલ હરગોવન દાસ નામની જે આંગળિયા પેઢી છે તેના કર્મચારી જે 50 વર્ષીય છે અરવિંદભાઈ, તે અરવિંદભાઈ લાખોની મતા જે છે તે લઈને અમદાવાદથી મહેસાણા જઈ રહ્યા હતા. ત્યારે વિદ્યાપીઠ પાસે જે 4 અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા તેમના દ્વારા અંધાધૂધ કહી શકાય કે 5 રાઉન્ડ ફાયરિંગ કરી અને તેમને ઇજાગ્રસ્ત કરવામાં આવે અને તેમની પાસે રહેલી જે લાખોની મતા છે તે મતા લઈને ફરાર થઈ ચૂક્યા છે. હાલ ઘટનાને પગલે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી ગયા અને તપાસ હાથ ધરી રહ્યા છે કે આખરે કોણ હતા જે શખ્સો છે, લૂંટારૂઓ જે છે તે કોણ હતા અને આખા ગુનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો. પરંતુ જે ઇન્જર્ડ છે અરવિંદભાઈ પટેલ તેમને હાલ તો VS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તમામ ઘટનાની જાણ કરવામાં આવી રહી છે કે આખરે લૂંટાણું કોણ છે. જી દીપક, જે ઇજાગ્રસ્ત વ્યક્તિ છે તેમની હાલત હાલ કેવી છે અને પોલીસ કાર્યવાહીની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો તે કયા પ્રકારે થઈ રહી છે? જી ચોક્કસ, જે અરવિંદભાઈ છે તેમને હાલ તો VS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પરંતુ હાલ હું ઘટના સ્થળના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે બ્લડ છે તે મોટી માત્રામાં છે અને કહી શકાય કે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. તે ઇજાગ્રસ્ત વધુ થયા છે એટલે કે તેમને હાલ જે VS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જે વાત કરવામાં આવે તો વહેલી સવારે નીકળ્યા અને વહેલી સવાર બાદ જે રેકી કરી હોવાની આશંકા પોલીસને લાગી રહી છે અને મોટી મતા, લાખોની મતાની લૂંટ થઈ હોવાની પોલીસને આશંકા લાગી રહી છે. કારણ કે જે પ્રકારે જે વ્યક્તિ છે તે રતનપોરથી નીકળ્યા હતા અને મહેસાણા ખાતે જે આંગળ્યું છે, લાખોનું આંગળ્યું તે આપવા જઈ રહ્યા હતા અને રેકી કર્યા બાદ આ સમગ્ર ઘટનાને અંજામ આરોપીઓ દ્વારા આપવામાં આવ્યો હોય તેવું હાલ પોલીસનું અનુમાન થઈ રહ્યું છે. પરંતુ જે અવારનવાર પોલીસ દ્વારા પણ જે આંગણિયા પેઢી તથા અન્ય લોકો હોય છે તે લોકોને ચેતવામાં આવતા હોય છે કે કોઈ પણ મોટી મતાનું જે આંગણ્યું છે તે હોય અને તે ડિલિવર કરવાનું હોય તો પોલીસની મદદ માંગે. પોલીસ દ્વારા અગાઉ પણ અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને તમામ આંગણિયા પેઢી તથા સોની વેપારીઓને પણ સૂચન આપવામાં આવતું હોય છે કે જ્યારે આંગણિયા પેઢી તથા જે મોટી મતાની જે હેરાફેરી થતી હોય ત્યારે પોલીસને જાણ કરે, પોલીસ પ્રોટેક્શન આપશે. પરંતુ જે આંગણિયા પેઢીના કર્મચારી છે અરવિંદભાઈ તે વહેલી સવારે જે છે તે એકલા નીકળ્યા હતા અને સમગ્ર ઘટનાને જે આરોપીઓ છે તેમના દ્વારા હાલ અંજામ આપવામાં આવ્યો છે. હાલ તો પોલીસ દીપક ખાસ કરીને કેટલા રૂપિયાની લૂંટ કરવામાં આવી છે અને ખાસ શું આ વિસ્તારની આસપાસ કોઈ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી પોલીસ દ્વારા હવે હાથ ધરવામાં આવી છે ખરી? જી ચોક્કસ અંકિત, જે આંકડો છે તે આંકડો હજી સામે નથી આવ્યો પરંતુ પોલીસ પણ આ તપાસમાં લાગી છે કે આ ખરેખર કેટલો આંકડો હતો અને કેટલા રૂપિયાની લૂંટ થઈ છે. પરંતુ આસપાસના જે સીસીટીવી કેમેરા છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે ઘટના શું ખરેખર શું બની હતી. પરંતુ હાલ તો જે પરિસ્થિતિ પ્રમાણે જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે અહીં પહોંચી ચૂક્યા છે. અવારનવાર જે ઘટના બનતી હોય છે ત્યારે પહેલાં પણ જે ચોરીની ઘટના બની હતી જે CMSની 98 લાખ રૂપિયાની CMS
કેસની તે પણ હજુ ઉકેલ નથી આવ્યો. પોલીસ તેમાં તપાસ કરી રહી છે અને આરોપી હજુ ફરાર છે. ત્યારે ફરી એકવાર આ ઘટના બનતા જે આરોપીઓ દ્વારા ફાયરિંગ કરીને અંધાધૂત ફાયરિંગ કર્યું 5 રાઉન્ડ, અને જે આંગણિયા પેઢીના કર્મચારી છે તેની પાસેથી લૂંટ કરીને ફરાર થઈ ચૂક્યા છે. હાલ તો અમદાવાદ પોલીસ જે છે તે તપાસમાં જોડાય છે કે ખરેખર આરોપીઓ ક્યાંથી આવ્યા હતા, કઈ રીતે રેકી કરી હતી, ને ચોક્કસ જે આંકડો છે આંગણિયા પેઢીના કર્મચારીઓનો તો કેટલો છે અને કેટલી લૂંટ થઈ છે તે તપાસમાં જોડાય છે પોલીસ. જી 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 દીપક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ગુજરાત વિદ્યાપીઠ પાસે ફાયરિંગનો બનાવ બન્યો છે અને આ ફાયરિંગના બનાવ બાદ જે ફાયરિંગ કરનાર શખ્સો છે તે ભાગી છૂટ્યા છે. 4 શખ્સો આવ્યા હતા બાઇક પર, 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું, ઇજાગ્રસ્ત થયા છે આંગણે પેઢીના કર્મચારી જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે જ લાખો રૂપિયાની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા છે આ જે ચકચારી શખ્સો છે તે. પોલીસ કાર્યવાહી હવે આરંભી દેવાઈ છે, સાથે જ આસપાસના વિસ્તારની ચકાસણી પણ કરી લેવાય છે અને કરાઈ રહી છે કે આખરે સીસીટીવી ક્યાંકથી મળી જાય અને તેમાં જો તે શખ્સો કેદ થયા હોય તો તે પ્રમાણે હવે પોલીસ કાર્યવાહીને આગળ ધપાવવામાં આવે. હાલ તો મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીં આવી ચઢ્યો છે અને તપાસ હવે આરંભી દેવાઈ છે. ઉલ્લેખનીય છે કે લૂંટના ઇરાદે આ ફાયરિંગ કરાયાની ઘટના સામે આવી રહી છે. ગુજરાત વિદ્યાપીઠ પાસે આ ફાયરિંગનો બનાવ બન્યો છે. આંગણિયા પેઢીના કર્મચારી પર 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે, ઇજાગ્રસ્ત થયો છે લોહીલુહાણ હાલતમાં તે આંગણિયા પેઢીના કર્મચારી. 50 વર્ષના આંગણિયા પેઢીના કર્મચારી છે, તેમને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે. વહેલી સવારે તેઓ મહેસાણા જવા નીકળ્યા હતા. આ પૈસા મહેસાણા આંગળ્યું કરવાનું હતું અને ત્યાં જવાના હતા. જોકે તે ત્યાં પહોંચે તે પહેલા જ અમદાવાદથી હજી તો બહાર પણ નહોતા નીકળ્યા અને તેમના પર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે ગુજરાત વિદ્યાપીઠ વિસ્તાર પાસે, અને ત્યાં હવે પોલીસ કાર્યવાહી આરંભી દેવાઈ છે. મોટો કાફલો પોલીસનો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને કાર્યવાહી હાથ ધરાઈ છે. વધુ એક મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે. પોલીસ પર હુમલાના મામલે હવે કડી પોલીસ ઇન્ચાર્જ પીઆઈએ ફરિયાદ નોંધાવી છે. 11 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવાઈ, 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવાઈ. આરોપી હનીફના ભાઈ મકબૂલે પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો અને હુમલામાં પાઇપ વાગતા ડીવાયએસપી મંજીતા વણઝારા ઘાયલ થયા હતા. આરોપીને ગેરકાયદે રીતે છોડાવવા પોલીસ પર હુમલાનો 2 પ્રકારનો ગુનો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ડીવાયએસપી એવા મંજીતા વણઝારાને આ હુમલામાં ઈજા પહોંચી હતી અને તે જ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે 11 લોકો સામે, અને સાથે 100 લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી હનીફના ભાઈ મકબૂલે પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો અને આ મકબૂલની સાથે અન્ય 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો, સાથે 100 લોકોના ટોળા પર રાયટિંગનો ગુનો નોંધાયો છે. કડી પોલીસ ઇન્ચાર્જ પીઆઈએ આ ફરિયાદ નોંધાઈ છે. સંવાદદાતા રોનક પંચાલ જોડાયા છે આ અંગે વધુ માહિતી આપવા. રોનક જણાવશો શું વધુ વિગતો મળી રહી છે આ મામલે? જે ચોક્કસથી અંકિત જણાવ્યું કે ગત સાંજે મહેસાણા ડિવિઝન ઓફિસર જે મંજીતા વણઝારા હતા તે લૂંટ અને મારામારીના ગુનામાં સંડોવાયેલા કડીના શખ્સને લઈ સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા કસ્બા વિસ્તારમાં. તે દરમિયાન જ આરોપીને ગેરકાયદેસર રીતે પોલીસ જથ્થામાંથી છોડાવવા કેટલાક અસામાજિક તત્વોએ અને કહી શકાય કે આરોપીના સાગરીતોએ એક પ્રયાસ કર્યો હતો, જેમાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને પોલીસની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જે ડીવાયએસપી મંજીતા વણઝારા છે તેમને પણ ઈજાઓ પહોંચી હતી અને હાથે ફ્રેક્ચર થવા પામ્યું છે, જેમને પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ આરોપીને લઈ પોલીસ મથકે આવેલી પોલીસ પર ફરી એકવાર ટોળું પોલીસ સ્ટેશને ઘસી આવ્યું હતું સંઘર્ષ કરવા માટે. ત્યાં વધુ પોલીસની મદદથી આખરે પબ્લિકને હટાવવામાં આવી હતી, પરંતુ કહી શકાય કે બાહોશ જે અધિકારી છે મંજીતા વણઝારા તેમને પોતાની પકડ આરોપી તરફે જાળવી રાખી હતી અને આરોપીને અંતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અત્યારે હાલમાં મળતી માહિતી પ્રમાણે આરોપીને કોર્ટ દ્વારા સબજેલમાં મોકલી અપાયો છે, જ્યારે કડી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ઇન્ચાર્જ પીઆઈ દ્વારા આ જે પોલીસ પર હુમલો કરતા છે, પોલીસ વાહનને નુકસાન કરતા છે અને જે મંજીતા વણઝારાને જેમને ઈજા પહોંચાડી તેવા 11 શખ્સો સામે નામજોગ સહિત 100 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે કડી પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જી જી રોનક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વાત સુરતની કરીએ તો સુરતમાં 20 કરોડના હીરાની લૂંટ મામલે 36 કલાક બાદ પણ સુરતની પોલીસ દિશાહીન જોવા મળી રહી છે.
क्राइम ब्रांच और एटीएस की मदद छता पुलिस ने सफलता नहीं मिली। सूरत में 2000 की वधु सीसीटीवी होवा छता पुलिस की निष्फळता सामे आवी रही है। 36 कलाक बाद पण हजु जे आरोपीओ छे ते नथी झड़पाया। जणावी दीए कि 15 थी 20 करोड़ हीरा लईने जे कंपनी ना ज कर्मचारी नासी छूटा था। जो कि क्राइम ब्रांच और एटीएस की टीम ने हजु सुधी सफलता नहीं मिली। प्रयत्न सतत चालू है परंतु निष्फळता हजु पण सामे आवी रही है। 36 कलाक बाद पण हजु सुधी आरोपीओ पकड़ाया नहीं। 20 करोड़ हीरा की लूट मामले एटीएस और क्राइम ब्रांच तनतोड़ मेहनत कर रही है ये आरोपी ने पकड़वा माटे। जो कि सीसीटीवी फूटेज पण छे, आरोपी स्केच पण जाहिर कर देवामां आवशे अने त्यारबाद आरोपी की धरपकड़ क्यारे थाय छे ते जोवुं रह्युं। आपने जणावी दीए कि 2000 थी वधु सीसीटीवी कैमरा सूरत समग्र सूरत शहर में लागेला छे। तेम छतां पण हजु सुधी आरोपी की पकड़ नहीं थई शकी। बीजी तरफ बात अमदावाद की करिए तो अमदावाद में सामान्य बोलाचाली में एक हत्या बनाव सामे आव्यो छे। राणी बीआरटीएस बस स्टेण्ड सामे आ हत्या की घटना घटी। बोलाचाली दरमियान सुपरवाइजर अने तेना भाई पर हुमलो करायो अने आ हुमला में एकनुं मौत निपज्यु ज्यारे एक इजाग्रस्त थयो छे। चार जेटला शख्सो हता जेणे आ हुमलो कर्यो जेमां एक व्यक्तिनुं मौत थयु ज्यारे एक इजाग्रस्त हता तेने होस्पिटल सारवार माटे खसेडवामां आव्यो। वेलकम बैक। समाचारों तरफ आगळ वात करिए। अमदावाद एरपोर्ट पर बॉम्ब होवानो फोन कॉल मळता नासभाग मची हती। एरपोर्टना एटीसी ने रात्रे 2 कलाकना सुमारे एक फोन कॉल आव्यो जेमां एरपोर्ट में बॉम्ब होवानुं जणाव्युं। एरपोर्ट एटीसी द्वारा आ अंगे पुलिसने जाण कराता पुलिस विभागना उच्च अधिकारीओ सहित क्राइम ब्रांचनी टीम अत्रे दौड़ी आवी हती। क्राइम ब्रांचे एरपोर्टनी अंदर बहार सहित समग्र परिसरमां तपास करी हती। तपास माटे पुलिसे डॉग स्क्वॉडनी पण मदद लीधी। कलाकोनी तपासना अंते बॉम्ब होवानो संदेश मात्र अफवा होवानुं सिद्ध थयुं। ગુજરાતની રાજ્યસભાની ચારે બેઠકો બિનહરીફ જાહેર થઈ, જેના પગલે કોંગ્રેસના ઉમેદવારો નારણ રાઠવા, અમીબેન યાજ્ઞિક અને ભાજપના ઉમેદવારો પુરૂષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયાનો રાજ્યસભામાં પહોંચવાનો રસ્તો સાફ થયો। ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારી મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે। પત્રકાર સાથેની ટેલિફોનિક વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું કે મા બહેન ઉપર કોઈ ગાળ બોલે તો માઇક ન મરાય પરંતુ સર્વિસ જ કરી લેવાય। પાસ કન્વીનર હાર્દિક પટેલના આ સર્વિસ કરી લેવાયવાળા નિવેદનનો શું અર્થ સમજવો? શું હાર્દિક પટેલ ફરી હિંસા ફેલાવવાની વાત કરી રહ્યો છે? શું હાર્દિક પટેલ ફરી મારામારીના સંકેત આપી રહ્યો છે? હાર્દિક પટેલનો આવો એક ઓડિયો વાયરલ થવાથી વિવાદ થયો છે। ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે થયેલી મારામારી મામલે પૂર્વ સીએમ સુરેશ મહેતાએ નિવેદન આપ્યું। સુરેશ મહેતાએ અધ્યક્ષની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા। બુધવારે વિધાનસભામાં થયેલી બબાલ બાબતે ધારાસભ્ય પ્રતાપ દુધાતને સસ્પેન્ડ કરી દેવાયા છે, ત્યારે સાવરકુંડલામાં પ્રતાપ દુધાતના સમર્થનમાં કોંગ્રેસીઓએ રેલી કાઢી હતી। કોંગી કાર્યકરોએ ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાના નારા લગાવ્યા। કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરે પાણી પ્રશ્ન પર બોલતા જણાવ્યું કે કચ્છમાં પાણીના ડુંગર બન્યા, અમદાવાદમાં પાઇપલાઇન લીકેજ થવાના કારણે અને પાણીની નદીઓ વહી ગઈ, ત્યારે રાજ્ય સરકાર પાણીની બચત કરવામાં નિષ્ફળ ગઈ। અમદાવાદમાં એમસી ઓફિસ બહાર દેખાવો, બહેરામપુરા વોર્ડના સ્થાનિક લોકોએ કર્યા દેખાવો। પાણીની સમસ્યા, ટીપી સ્કીમ અને સોલિડ વેસ્ટના મુદ્દે એએમસીના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખની આગેવાનીમાં હલ્લા બોલ કરાયો। રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં મોબાઈલ પર પ્રતિબંધ મુકાયો। મોબાઈલ તેમજ અન્ય ચીજવસ્તુઓ મૂકવા બનાવાશે લોકર, બોર્ડની ગરિમા જળવાય તેના માટે આ નિર્ણય લેવાયો। બંને પક્ષના કોર્પોરેટર મોબાઈલ સહિતની વસ્તુઓ હવે નહીં લઈ જઈ શકે। કેશોદમાં ધારાસભ્યના કાર્યાલયનો ઘેરાવ, કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરાયો ઘેરાવ, ધારાસભ્યના સસ્પેન્શન મામલે નોંધાવ્યો વિરોધ। અમદાવાદના ઘાટલોડિયા વોર્ડ ઓફિસમાં મહિલાઓએ હોબાળો મચાવ્યો, ડોર ટુ ડોર કચરો ન લેવાતા કચરો ફેંકીને મહિલાઓએ વિરોધ દર્શાવ્યો, સાથે જ મહિલાઓએ વોર્ડ ઓફિસમાં સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી। મિંજોલ ગામના રહીશોને તેમના રહેણાંક સરકારી જમીનમાં કોઈ દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી છે। મામલતદાર કચેરી તરફથી મળેલી આ નોટિસ બાદ ગ્રામજનો મામલતદાર ઓફિસે ધસી આવ્યા અને હોબાળો કર્યો હતો। અમરેલીની બાબરા નગરપાલિકા દ્વારા વેરા વસૂલા ઝુંબેશ હાથ ધરાઈ। પાલિકા પ્રમુખ સહિતનો કાફલો શહેરના માર્ગો પર ફર્યો અને ઢોલ નગારા સાથે કરી વેરા વસૂલાતની કામગીરી। અરવલ્લીના મોડાસા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ કર્યો હોબાળો, ટેકાના ભાવે ઘઉંની હરાજી શરૂ નહીં કરાતા ખેડૂતો રોષે ભરાયા અને હોબાળો મચાવ્યો। યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 2 દિવસથી હોસ્પિટલમાં અસુવિધાના મામલે બજારો બંધ રાખી લોકહિત રક્ષક સમિતિ દ્વારા એક જન આંદોલન શરૂ કરાયું, આખરે તેનો અંત આવ્યો।
आंदोलनकर्ताओं की मांगणियों ने लईने होस्पिटल संचालक और अंबाजी मंदिर वहीवटदार आंदोलन स्थल पर पहुंची लोगों आरोग्य ने लगती सुविधाओं पूरी पाड़वानी खातरी आपी रहा था। जूनागढ़ सिविल होस्पिटल नवी बनेल मेडिकल कॉलेज खाते स्थलांतर कर आधुनिक होस्पिटल हाल कार्यरत तो थी है परंतु अनेक असुविधाओं की होस्पिटल में आता दर्द सगाओ हालाकी भोगी रहा है। अमदावाद एएमसी अधिकारी और सरकार अधिकारी वच्चे योजाशे बैठक पाणी मुद्दे उच्चस्तरीय बैठक योजाशे शहर में उभी थनारी तंगी संदर्भे राज्य सरकार ने पाणी और सिंचाई विभाग अधिकारी साथ बैठक कराशे। अमदावाद सरखेज में आवेली एएमसी की मस्टर ऑफिस पास छेल्ला 10 दिवस से थई रह्युं छे पाणी लीकेज पाणी लीकेज थता लाखों लीटर पाणी वेडफायुं स्थानिकोए करी अनेकवार रजूआत छतां तंत्र बेध्यान। गीर सोमनाथ जिल्लाना तालाला सूत्रापाड़ा और वेरावर तालुकाना हिरण डेम कमांड एरिया में आता 26 गाम खेडूत सिंचाई पानी माटे प्रतीक उपवास पर उतरिया है। आश्रे 300 जेटला खेडूत हिरण एक और हिरण बे डेम में सिंचाई माटे पानी छोड़वानी मांग करी रहा है। पोरबंदर जिलो हमेशा सुविधाओं की राह झंकतो रहो छे कारण के अहीं सुविधाओं वधवाने बदले घटी होवानी शहरीजनों द्वारा फरियाद उठी है। छेल्ला 2.5 वर्ष थी वधु समय थी बंद हालत में छे। बनासकांठा में खेडूत भूख हड़ताल पर पूर सहाय नाणा मामले खेडूत हड़ताल पर पूरना 9 मास थवा छता सहाय नहीं चूकवाई उग्र आंदोलन की चीमकी उच्चारी। नर्मदा डेम में पानी ओछू होने कारण खेडूतों ने सिंचाई माटे नहर द्वारा अपात पानी बंद थयु छे। सरहदी जिल्लाना बनासकांठा थराद वाव भाभर और सुईगाम तालुका की 1.29 लाख हेक्टर जमीन में पियत थई रह्यु छे। छोटाउदेपुर जिल्ला में आवेला डूंगर विस्तार कुंडा गाम में पीवाना पानीना कोई स्त्रोत नहीं अहीं पीवानुं पानी मेळवुं होय तो तेमने जीवना जोखमे उतरवुं पड़े छे। खीण में अहींना लोको 1 किलोमीटर जेटलुं अंतर कापीने नीचे उतरे छे अने मळे छे गंदु अने लीलवाळुं पाणी। अमदावादना डॉक्टर्स द्वारा पकोड़ा तळीने एनएमसी बिल विरोध करवामां आवशे। डॉक्टर्स मानवुं छे कि एनएमसी बिल पगले आयुर्वेदिक और होमिओपेथिक डॉक्टर्स पण एमबीबीएस तरीके प्रेक्टिस करी शकशे। इंडियन मेडिकल एसोसिएशन राष्ट्रीय प्रमुख डॉक्टर रवि वानखेड़कर और तेमनी टीम एनएमसी विरोध में भारत यात्रा दरमियान गुरुवारे नवसारी पहुंचा। अहीं तेमणे नवसारी डॉक्टरों ने सरकार सामे आंदोलन ने मजबूती आपवा एकजूट थवानी हाकल करी। गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम कर्मचारियों में आनंदो डिफॉल्ट केस 15,000 कर्मचारियों में 13,000 कर्मचारी ने फरी मिली है एसटी निगम में नौकरी। तरफ अमदावाद में गुजरात विद्यापीठ पास फायरिंग की घटना घटी ते मुद्दे बधु एक महत्वपूर्ण समाचार आंगड़िया पेढ़ी कर्मचारी पर फायरिंग की घटना घटी तेमा कर्मचारी सारवार दरमियान मौत निपजू है। जी हां महत्वपूर्ण समाचार जे घटना घटी वहली सवारे आंगड़िया पेढ़ी कर्मचारी लूंटायो तेमा 5 राउंड फायरिंग कर 4 जेटला शख्सों बाइक पर आया था त्यारबाद फायरिंग कर नासी छूटा था तेमा आ कर्मचारी वीएस होस्पिटल में सारवार दरमियान मौत निपजू है। आंगे वधु माहिती आपी रह्या छे अमारा सहयोगी दीपक सोलंकी। दीपक आखरे आ जे कर्मचारी छे आंगड़िया पेढ़ी नो तेनुं मोत निपजू छे 4-5 राउंड फायरिंग करवामां आव्युं 4 जेटला शख्सो हता हवे शुं वधु अपडेट। जी अंकित जी वहेली सवारनी जे घटना बनी छे जेमां कर्मचारी जे चिमन लाल आंगड़िया पेढ़ी छे तेना कर्मचारी नुं मौत निपजू छे सारवार दरमियान। जी अरविंद भाई 50 वर्षीय उमरना छे ते वहेली सवारे आंगड़िया पेढ़ीनुं जे आंगड़ियुं छे ते लईने रतनपुरथी मेहसाणा जता हता ते समये घटना बनी अने जे 4 शख्सो बाइक पर आव्या तेमना द्वारा फायरिंग અંધાધૂત કરવામાં આવ્યું હતું। 5 રાઉન્ડ તેમની પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ચૂક્યા હતા અને જેમનું સારવાર દરમિયાન હાલ વીએસ હોસ્પિટલમાં મોત નિપજ્યું છે। સમગ્ર ઘટનાની જે વાત કરવામાં આવે તો વહેલી સવારે 7 વાગે જે અરવિંદભાઈ છે તે આંગળીઓ લઈને રતનપોળ ખાતેથી તે જઈ રહ્યા હતા મહેસાણા અને વિદ્યાપીઠ પાસે જે 4 જેટલા શખ્સો છે તે બાઈક પર આવ્યા હતા અને તેમના દ્વારા અંધાધૂધ 5 રાઉન્ડ જે ફાયરિંગ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે ઘટનાની કે 4 જેટલા શખ્સો દ્વારા રેકી કરવામાં આવી હોય ને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું હાલ જાણવામાં આવી રહ્યું છે। ઉચ્ચ અધિકારીઓ પણ જે છે તે હાલ ઘટના સ્થળે પહોંચી ગયા છે ને સમગ્ર ઘટના જે છે તે કહી શકાય કે
आरोपी द्वारा जे लूट ने अंजाम आपवामां आव्यो छे, जेमां कर्मचारीनुं मौत निपजू छे। हाल तो समग्र घटना ने लईने अमदावाद पोलीसना जे उच्च अधिकारीओ छे ते घटना स्थळे पहोंच्या छे ने खरेखर जे आंगळीઓ केटलुं हतुं ने केटला लाखनी लूट थई छे ते पण तपास करी रह्या छे ने आरोपीઓ कई दिशामां फरार थया छे ते पण तपास करी रह्या छे। जी दीपक, खास करीने हवे असलामत अमदावाद थई गयुं छे तेવું ચોક્કસપણે કહી શકાય, કારણ કે વારંવાર આ પ્રકારના બનાવો બની રહ્યા છે અને હવે અમદાવાદમાં ફાયરિંગ થવું તે હવે સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। જે ચોક્કસથી કહી શકાય, કારણ કે પહેલા જે બે થોડા દિવસ પહેલાંની વાત કરવામાં આવે તો સુરેશ શાહ નામના જે વ્યક્તિ છે, ટ્રાન્સપોર્ટરના વ્યક્તિ, તેની હત્યા કરવામાં આવી હતી। ફાયરિંગ મિસફાયર થતાં તેમનું જે પાઇપ મારી અને હત્યા કરવામાં આવી હતી। પરંતુ અગાઉની પણ વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલાં જે રાજપથ ક્લબ પાસે જે ચોરી થઈ હતી, 98 લાખની ચોરી થઈ હતી, જેનો હજી સુધી કોઈ પણ આરોપીઓ જે છે તે પકડાયા નથી અને તેની પણ તપાસ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે। ત્યારે વધુ એક ઘટના જે લૂંટની છે તે સામે આવતા ક્યાંક ને ક્યાંક જે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આખરે ગુનેગારો જે છે તે લોકોમાં ખાખીનો ખોફ નથી રહ્યો અને બેફામ જે હત્યારાઓ તથા લૂંટારાઓ છે તે બેફામ લૂંટ ચલાવી રહ્યા છે, હત્યા કરી રહ્યા છે। અને જે વહેલી સવારની ઘટનાની વાત કરવામાં આવે તો 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને હાલ જે કર્મચારી છે અરવિંદભાઈ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પોલીસ સમગ્ર મામલાને લઈને હાલ તપાસ કરી રહી છે કે આખરે આરોપીઓ કોણ હતા। જી 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 દીપક, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હવે તપાસ આરંભી દેવાય છે, પરંતુ તે કર્મચારીનું આખરે મોત નીપજ્યું છે જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું, 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું, 4 જેટલા શખ્સો જે બાઇક પર આવ્યા હતા, જોકે પોલીસ તપાસ શરૂ કરી દેવાય છે અને ચોક્કસપણે આ પ્રકારની ઘટનાઓ પર હવે રોક લગાવવાની જરૂર છે। આ સાથે ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, હવે પછીનું બુલેટિન આપ જોશો મારા સહયોગી ખ્યાતિ સાથે। નમસ્કાર।